મહિલા ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત મામલે તપાસનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે ત્યારે પીઆઈ ખાચર પોલીસ સમક્ષ આજે હાજર થશે. સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા ખાચરે આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી અને તેને લઈને સુનાવણી 18 જૂનના રોજ હાઈકોર્ટમાં હાથ ધરાશે. આપઘાત કેસની તપાસમાં સહકાર આપવા હાઈકોર્ટે આદેશ કર્યો તે બાદ ખાચર આજે પોલીસ સમક્ષ હાજર થશે. 18 જૂન સુધી ધરપકડની કાર્યવાહીમાં રોક લગાવવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે અને સાથે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા કોર્ટે આદેશ કર્યો છે. વૈશાલી જોશી આપઘાત અને સ્યુસાઇડ નોટને લઈને ખાચરની પૂછપરછ કરવામાં આવશે. અમારા સંવાદદાતા અનિતા જોડાયા છે વધુ માહિતી સાથે. અનિતા, જણાવશો કે મહિલા ડોક્ટર વૈશાલી જોશીના આપઘાત મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, શું કાર્યવાહી થશે? જે હિરલ, જે પ્રકારે હાલ આજે બીજે ખાતર જે સીબીઆઈ જે છે તે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન હાજર થાય તેવી વાત છે. કારણ કે જે પ્રકારે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને જે 32 વર્ષીય ડોક્ટર જે વૈશાલી જોશીના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાને લઈને આઈપીસી 306 હેઠળ આજે ડીકે ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ માર્ચ મહિનામાં થયેલા આપઘાત બાદ પણ હજુ સુધી ખાચર પોલીસ સ્ટેશન હાજર થયા ન હતા કે ના તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓએ 16 માર્ચના રોજ સીટી સિવિલ અને સેશન કોર્ટની અંદર પણ આગોતરાને લઈને અરજી કરી હતી, પરંતુ કોર્ટે તે ફગાવી દેતા તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ હાઈકોર્ટે પણ સમગ્ર મામલે આગોતરા જામીન અરજીને લઈને હાલ તો ડીકે ખાચરને જ તપાસ કરતા જે અધિકારી છે તેની સમક્ષ હાજર માટેની વાત કરી હતી અને નિવેદન લીધા બાદ એ રિપોર્ટ પોલીસ સબમિટ કરશે, તો તેની આગોતરા જામીનને લઈને કોર્ટ જે કાર્યવાહી કરે તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસની ટીમ પણ જે ડીકે ખાચર હાજર થાય તેની તપાસ કરી રહી છે, સાથે ડીકે ખાચરનો જે મોબાઈલ જે છે અને ઉપરાંત જે વૈશાલી જોશીની જે સુસાઇડ નોટ છે તે બંને વચ્ચે જે આક્ષેપો અને તપાસને લઈને હાલ પોલીસ કાર્યવાહી કરશે. પરંતુ હાલ હજુ સુધી ડીકે ખાચર હાજર પોલીસ સ્ટેશન નહીં થતા હાલ પોલીસ અધિકારીઓ પણ તેના હાજર થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. જી અનિતા, આભાર.